ગુડ મોર્નિંગ બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? હા ફ્રેન્ડ્સ, આજે આપણે એક નવો પાઠ શીખવાના છે. પરંતુ તે પહેલા હું તમને અહીંયા કેટલાક ચિત્ર બતાવું છું, તો તમારે બધાએ મને તેના નામ કહેવાના છે. તો ફ્રેન્ડ્સ, આ ચિત્ર ઈશાનું છે. કોણ કહેશે મને, બોલો? હા, માટીનો ઘડો છે, બરાબર ને? ફાઇન. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આ બીજું ચિત્ર ઈશાનું છે. કોણ કહેશે મને, બોલો? હા, એ છે દીવો, બરાબર. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આ ચિત્ર સાનું છે. કોણ કહેશે? હા, તાવી, બરાબર ને? અરે વાહ ફ્રેન્ડ્સ, તમે તો બધા ચિત્રોને સારી રીતે ઓળખો છો ને? હા. તો ફ્રેન્ડ્સ, આજે બધી વસ્તુ આપણે જોઈ, તે વસ્તુ સ્તંભથી બનેલી છે. કોણ કહેશે, બોલો? હા, માટીમાંથી, બરાબર. તો ફ્રેન્ડ્સ, આજે બધી વસ્તુ છે એ માટીમાંથી બનેલી છે. તો ફ્રેન્ડ્સ, તમને પણ માટીમાં રમવાની મજા આવે છે? આવે છે? અરે વાહ. તો ફ્રેન્ડ્સ, આજે આપણે એક એવો જ પાઠ શીખવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે પાઠ 15, માટીની મજા. તો ચાલો આજે આપણે આ પાઠને સમજીએ અને મજા કરીએ. બાળ મિત્રો, આ પાઠમાં એક સ્ટોરી આવે છે. એ સ્ટોરી એક કાગરાની છે. તો ચાલો આપણે પહેલા આ સ્ટોરીને જોઈએ. એક હતું કોઠિંબુ. કોઠિંબુ એટલે ખબર છે ને તમને? શું? હા, ઘોડું, બરાબર ને? તો આ કોઠિંબુ એ વારીએ વારીએ દોડ્યા કરતું હતું. આ કોઠિંબાને એક કાગરો જોઈ જાય છે. એટલે કોઠિંબાને જોઈને કાગરાને તો તે ખાવાનું મન થાય છે. એટલે કાગડો એની ચાંચ લાંબી કરીને કોઠિંબાને ખાવા માટે જાય છે. એટલે કોઠિંબુ કહે છે, કાગરાભાઈ કાગરાભાઈ, ઊભા રહો, આવી ગંદી ચાંચ છે, તમે મને નહીં ખાઓ. જાઓ, પહેલાં કૂવા પાસે જાઓ અને તમારી ચાંચ ધોઈ લાવો. ત્યાર પછી કાગરો કૂવા પાસે જાય છે અને કૂવાને જઈને કહે છે, કૂવા 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 દેવા, આંગણ આવ્યા કાગ દેવા, આલો પાણી દૂધો ચચોડી, ખાવું કોઠિંબુ બડક બડક વાગે. આ કાગરો કૂવાને પાસે જઈને એનું પાણી માંગે છે. એટલે કૂવો કહે છે કે જો પાણી જોઈતું હોય તો જાઓ કુંભારને ત્યાં જાઓ અને એક ઘડુરો લઈ આવો અને ત્યાર પછી મારામાંથી પાણી સિંચી લેજો, એટલે કે પાણી કાઢી લેજો. પછી કાગડો ઉડતો ઉડતો એ કુંભાર પાસે જાય છે અને કુંભાર પાસે જઈને કહે છે, કુંભાર 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 દેવ, આંગણ આવ્યા કાગ દેવ, આલો ઘડું લો સીચું પાણી દ, ધો ચચોડી ખાઓ કોઠિંબુ બડુક બડુક વાગે. આમ કહીને કાગડો કુંભાર પાસે ઘડો માંગે છે. તો કુંભારભાઈ કહે છે કે જો તમને ઘડો જોઈતો હોય તો જાઓ ટીંબા પાસે અને ટીંબામાંથી માટી લઈને આવો, તો હું તમને સરસ મજાનો ઘડોલો બનાવી આપું. ત્યાર પછી કાગડો ટીંબા પાસે જાય છે અને ટીંબાને જઈને કહે છે, ટીંબા 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 દેવ, આંગણ આવ્યા કાગ દેવ, આલો માટીડું આપું કુંભારને, ઘડે ઘડું લો સીચું પાણી દ, ધોવો ચચોડી ખાઉં કોઠિંબુ બડક બડક વાગે. આમ કહીને કાગડો ટીંબા પાસે માટી માંગે છે. તો ટીંબુ કહે છે કે જાઓ મરગલા પાસે જાઓ અને તેની સિંગડી લઈ આવો અને માટી ખોદીને લઈ જાઓ, હું ક્યાં ના પાડું છું. આમ ટીંબુ કહે છે. ત્યાર પછી કાગડો ઉડતો ઉડતો મરગલા પાસે જાય છે. મરગલો એટલે કે હરણ. ત્યાર પછી કાગડો હરણને કહે છે, મરગ 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 દેવ, આંગણ આવ્યા કાગ દેવ, આલો સિંગરડી ખોડું માટોડી, આપો કુંભારને ઘડે ઘડું,
સીચે પાણી ડા ધો ચાંચોડી ખાઉ કોઠીંગું બડુક બડુક વાગે. આમ કહીને કાગડો મડગલા એટલે કે સિંહ હરણ પાસે એની સિંગડું માંગે છે. ત્યારે હરણ કહે છે કે જો મને મારવું હોય તો જાઓ કૂતરા પાસે અને કૂતરો એ મને મારી નાખશે, ત્યાર પછી તમે મારી સિંગડી લઈ જજો. એટલે તો કાગડાભાઈ ઉડતા ઉડતા કૂતરા પાસે જાય છે અને કૂતરાને કહે છે, કુટ્ટા 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 દેવા આંગણે આવ્યા કાગ દેવા, મારો મરગલા લઉં સિંગલડી ખોડો માટોડી આપો કુંભારને, ઘડે ઘડુલો સીચું પાણી ના દો ચાચોડી ખાઉં કોટિંબુ બડુક બડુક વાગે. આમ કહીને કાગડો કૂતરાને હરણને મારવા માટે લઈ જાય છે. તો કૂતરો કહે છે કે હું ખૂબ ભૂખ્યો છું, જાઓ પહેલાં તમે ગાય પાસે જાઓ અને તેનું દૂધ લઈ આવો, એટલે દૂધ પીને પછી હું હરણને મારવા માટે આવું છું. એટલે હવે કાગડો ઉડતો ઉડતો ગાય પાસે જાય છે અને ગાયને જઈને કહે છે, ગવરી 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 દેવા આંગણ આવ્યા કાગ દેવા, આલો ડુઢલડા પાઉં કુટલડા મારે મરગલા લઉં સિંગલડી ખોડો માટીડા આપો કુંભારને, કડે કડુલો સીચો પાણીડા ખાઉં કોઠીંબો બડક બડક વાગે. આમ કહીને તે ગાય પાસે તેનું દૂધ માંગે છે કૂતરાને પાવા માટે. પરંતુ ગાય કહે છે કે હું ખૂબ ભૂખી છું, જાઓ પહેલાં તમે સિંહમાં જાઓ એટલે કે ખેતરમાં જાઓ અને ત્યાંથી મારા માટે ઘડ લઈ આવો, ઘડ એટલે કે ઘાસ લઈ આવો અને એવું હું ખાઉં છું, પછી તમે જેટલું દૂધ જોઈતું હોય એટલું તમે દૂધ લઈ જાઓ. એટલે હવે કાગડાભાઈ સિંહમાં એટલે કે ખેતરમાં જાય છે અને ખેતરને કહે છે, સીમ 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 દેવ આંગણ આવ્યા કાગ દેવ, આલો ખડલા નીરુ ગવરીની ડો ડુઢલડા પાઉ કુટલડા, મારે મરગલા લઉં સિંગલડી ખોડો માટીડા આપો કુંભારને, કડે ગડુલો સીચું પાડીડા ચાંચ ધો ખાઉ કોઠિંબો બડક બડક વાગે. આમ કહીને કૂતરો એ સિંહમાં જાય છે એની પાસે ખડ લેવા માટે. તો સિંહ કહે છે કે જો મને તમને ખડ જોઈતું હોય તો જાઓ પહેલાં તમે લુહાર પાસે જાઓ અને ત્યાંથી ડટરડું લઈ આવો, ત્યાર પછી ખડ એટલે કે ઘાસ વાળીને લઈ જાઓ. એટલે હવે કાગડો એ ઉડતો ઉડતો હવે લુહાર પાસે જાય છે. પાસે જઈને કહે છે, લુહાર 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 દેવ આંગણ આવ્યા કાગ દેવ, આલો ડટરડા વાઢો ખડલડા નીરો ગવરીને ડોહો ડુઢલડા પાઉ કુટલડા, મારે સિંગ મારે મરગલા લો સિંગલડી ખોડો માટીડા દો કુંભારને, ઘરે ઘડોલો સીચો પાણીડા ધો ચાચોલડી ખાઉ કોઠીંબો બડક બડક વાગે. આમ કાગરો એ લુહાર પાસે દાટડો માંગે છે અને લુહારભાઈ તરત જ દાટડું આપી દે છે. હવે કાગડો દાટરડું લઈને ખડ વાળવા માટે ગયો ખેતરમાં. ત્યાર પછી એ ખડ લાવીને એને ગાયને ખવડાવી, ત્યાર પછી ગાયમાંથી દૂધ લઈને એ કૂતરાને પાવા માટે જાય છે. કૂતરો દૂધ પીને મરગલાને મારવા માટે જાય છે એટલે મરગલો મરી જાય છે અને તેની સિંગડી લઈ લે છે. કાગડાએ સિંગડી લઈને ટીંબામાંથી માટી ખોલે છે, ત્યારબાદ એ માટી તે કુંભારને આપે છે. કુંભારે એને સરસ મજાનો માટલો બનાવી આપ્યો. ત્યાર પછી તેણે માટલાથી કૂવામાંથી પાણી કાઢ્યું અને પોતાની ચાંચ ધોઈ નાખી અને ત્યારબાદ તેણે કોઠીંબો ખાધું. તો ફ્રેન્ડ્સ, આ વાર્તામાં તમને મજા આવી ને? ઓકે.
ફ્રેન્ડ્સ, અહીંયા આ પાઠ 15 માતીની મજા એ અધૂરો રહી જાય છે, જે હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં શીખીશું. ઓકે, બાય બાય, થેન્ક યુ.